ઉપલેટા માનવ સેવા ટ્રસ્ટ અન્ન ક્ષેત્ર દ્વારા ભગવત સિંઘ કન્યા શાળા ખાતે વિનામૂલ્યે નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. ઉપલેટા શહેરમાં છેલ્લા 20 વર્ષથી સેવાકીય પ્રવૃત્તિ કરતી શ્રી માનવ સેવા અન્ન ક્ષેત્ર તેમજ રણછોડદાસ આશ્રમ દ્વારા આયોજિત સર્વરોગ નિદાન કેમ્પમાં મોટી સંખ્યામાં દર્દીઓએ તબીબી સેવાનો લાભ લીધો હતો. આ કાર્યક્રમમાં સ્વર્ગસ્થ વશરામભાઈ સોચિત્રાના સ્મરણાર્થે તેમના પરિવારજનો દ્વારા રાખવામાં આવ્યો હતો. હું માનવ સેવા ટ્રસ્ટમાં લગભગ 1.5 વર્ષથી આ સેવા આપું છું અને માનવ સેવા ટ્રસ્ટમાં હું આભારી છું, કેમ કે આવો સેવાનો મને મોકો મળ્યો છે. લગભગ અમે દર મહિનાના ત્રીજા રવિવારે 50-60 પેશન્ટનું ફ્રીમાં નિદાન ચેક કરું છું. હું ડોક્ટર સંજયભાઈ સોજિત્રા, ગાયનેકોલોજી ઉપલેટા, તથા મારા ભાઈ મહેશભાઈ વસરામભાઈ સોજિત્રા સંજયભાઈ ઉપલેટા, આજરોજ મારા પિતાશ્રી વસરામભાઈ ગુરુજીભાઈ સોજિત્રાની પુણ્યતિથિ નિમિત્તે જે માનવ સેવા ટ્રસ્ટ તથા રાજકોટ રણછોડદાસજી ટ્રસ્ટ તરફથી જે સર્વરોગ નિદાન કેન્દ્ર, સર્વરોગ નિદાન કેમ્પ તથા આંખના ઓપરેશનો અને ખાસ કરીને જે દર્દીઓ સરકારીમાં પણ જઈ શકતા નથી એવા દર્દીઓને તેઓ અહીંયા ચેકઅપ કરે છે અને રાજકોટ ખાતે મોકલી અને તેનો સંપૂર્ણ ફ્રીમાં ઓપરેશન લેટેસ્ટ મશીન દ્વારા કરાવવામાં આવે છે અને એ દર્દીઓને ફરી પાછા ઘરે પણ મૂકવામાં આવે છે. આ કાર્ય માટે ખાસ તો ઉપલેટા માનવ સેવા ટ્રસ્ટના લાલજીભાઈ અને એનો સંપૂર્ણ પરિવાર સતત કામ કરે છે અને એની સેવા છે એને અમે બિરદાવીએ છીએ. અને ખાસ તો માનવ સેવા અને રણછોડદાસજી આશ્રમના અમે ઋણી છીએ કે જેઓએ અમને આવી સમાજ સેવાની એક તક આપી છે.